ડાંગના દીદીના હુલામણા નામથી જાણીતા એવા સ્વાતંત્ર્ય સેનાની પૂજ્ય પૂર્ણિમાબેન પકવાસના અંતિમ સંસ્કાર નવાગામ ખાતે આજરોજ પરિવારજનો, હોટલ એસોસિએશન, જિલ્લાના પદાધિકારીઓ, ડાંગ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, નવાગામ સાપુતારા નગરજનોની ઉપસ્થિતિમાં સાંજે 4 કલાકે કરવામાં આવ્યો હતો. ઋતુંભરા વિશ્વવિદ્યાપીઠ સાપુતારા જિલ્લો ડાંગ ખાતે પૂજ્ય દીદીના અંતિમ દર્શન માટે ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ સહિત સ્થાનિક નગરજનો, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આદિવાસી કન્યાઓના શિક્ષણ માટે આજીવન ઝઝૂમતા પૂર્ણિમાબેન પકવાસાને વર્ષ 2004માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. પૂજ્ય મહાત્મા ગાંધીના સાદું જીવન ઉચ્ચ વિચારને સાર્થક બનાવી પોતાનું સંપૂર્ણ જીવન એ જ સિદ્ધાંત મુજબ જીવીને સમગ્ર જગતને અદ્ભુત સંદેશ સ્વર્ગવાસ્ત પૂર્ણિમાબેન પકવાસાએ આપ્યો છે. પૂર્ણિમાબેન પકવાસના પરિવારજનોમાં મોટા દીકરી આરતીબેન મહેતા, બીજા દીકરી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય નૃત્યકાર એવા સોનલબેન માનસિંહ અને દીકરો અનુજભાઈને વિલાપ કરતા મૂકી ગયા છે. ગિરિમથબ સાપુતારા ખાતે તેમની અંતિમ યાત્રામાં ધારાસભ્ય મંગળભાઈ ગાવિત, હોટલ એસોસિએશનના પીપી સ્વામી પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર વતી વઘઈ મામલતદાર ડીકે વસાવા, સાપુતારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરસી વસાવા, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામિત સહિત મોટી સંખ્યાના નગરજનો જોડાયા હતા. સાપુતારા ગિરિમથક સ્વયંભૂ બંધ રહ્યું હતું. સદગતના આત્માના શાંતિ માટે ઋતુંભરા વિદ્યાલયની દીકરીઓ સહિત સૌએ પ્રાર્થનામાં જોડાઈને સ્વર્ગવાસ્ત પૂર્ણિમા બહેનને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દુઃખદ પ્રસંગે પારંપરિક ડાંગી રીતિરિવાજ સહિત સ્થાનિક લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરીને સદગત પૂર્ણિમા બહેન પકવાસાને ચોધાર આશ્રય વિદાય આપી હતી અને કોટી કોટી વંદન કર્યા હતા. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડાંગ.